ફાર્મસી એન્ડ વેલકમ ટુ માય ચેનલ માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે. ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે લગભગ માખી મચ્છર અને ઝીણા ઝીણા જે જીવજંતુ હોય છે એનો ઉપદ્રવ છે વધી જતો હોય છે અને એ આપણી બીમારીનું સૌથી મોટું કારણ છે. ચોમાસાની ઋતુમાં સૌથી વધારે બીમારી આવતી હોય છે જેનું કારણ છે માખી મચ્છર અને ખાટપીણી. તો સૌથી પહેલાં તો ચોમાસાની ઋતુમાં આપણે બીમાર ન પડીએ એના માટે આપણે ખાસ સ્વચ્છતાનો આગ્રહ રાખો. આપણા ઘરમાં તો સ્વચ્છતા આપણે રાખતા જ હોઈએ છીએ પણ ઘરની આજુબાજુ પણ આપણે સ્વચ્છતા રાખવી. કોઈ જગ્યાએ પાણી ભરાઈ જાય તો નિકાલ તરત કરો, કેમકે ચોમાસાની ઋતુમાં જે જગ્યાએ પાણી ભરાઈ રહેતા હોય છે ત્યાં માખી મચ્છરોના ઉપદ્રવ વધતા હોય છે અને એ માખી મચ્છર જે ત્યાં બેઠેલા હોય અને પછી આપણા જે ખોરાક રાંધેલા હોય છે એની ઉપર પાછા બેસે, એ ખોરાક પાછા આપણે આરોગીએ એટલે જનરલી આપણું જે સર્ક્યુલેશન ચાલે છે એ બીમારીનું ચાલતું હોય છે. માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આપણે જો ધ્યાન રાખવા જેવી બાબત હોય તો સ્વચ્છતા, ખાણીપીણીની જે કાંઈ વસ્તુ છે એને ઢાંકીને રાખવાની ને બને તો બહારનો જે કાંઈ ખોરાક છે એ બિલકુલ ન લેવો, કેમકે વધારે પ્રમાણમાં પેટની તકલીફ અને બીમારી જે છે ચોમાસાની ઋતુમાં આવતી હોય છે જેનું કારણ છે વાયરલ ઇન્ફેક્શન અને જે આ માખી મચ્છરોનો ઉપદ્રવ છે. તો આજે આપણે ખૂબ જ સરસ મજાનો એક ઘરગથ્થુ પ્રયોગ જોવાના છીએ. આ ઘરગથ્થુ પ્રયોગ જે છે એ ઘરમાંથી માખી મચ્છરનો જે ઉપદ્રવ છે કઈ રીતે પગાડવો એના માટેનો ખૂબ જ સરસ મજાનો પ્રયોગ છે અને 100% તમને રાહત થશે. તો આજે પ્રયોગ આપણે કરવાનો છે માખી મચ્છરને અને ઝીણા ઝીણા જે જીવજંતુ છે એને પગાડવા માટેનો. તો આજે પ્રયોગમાં સૌથી પહેલાં આપણે 3 વસ્તુની જરૂર પડશે. 3 વસ્તુમાં સૌથી પહેલાં તો આપણે એક સરસો તેલની જરૂર પડશે, બીજી જે જરૂર પડશે કપૂરની ગોળીની જરૂર પડશે, ત્રીજી જે જરૂર પડશે તમાલપત્રની જરૂર પડશે. 3 વસ્તુની આપણે જરૂર પડશે આ જે ઘરગથ્થુ પ્રયોગ જે આપણે દેશી ઉપચાર કરવાનો છે એ માખી મચ્છરને ભગાડવા માટેનો. તો હવે આપણે જાણી લઈએ કે આ જે પ્રયોગ છે કઈ રીતે આપણે કરવાનો છે. તો સૌથી પહેલાં તો 2 ચમચી આપણે જે 3 વસ્તુ લીધી છે એમાંથી 2 ચમચી આપણે સરસવનું તેલ લેવાનું છે, 3 નંગ કપૂરની ગોળી લેવાની છે, 2 નંગ તમાલપત્ર લેવાના છે. કપૂરની જે ગોળી 3 નંગ છે એને વાટીને ભૂકો કરી નાખવાનો છે. 2 ચમચી જે આપણે તેલ લીધું છે એમાં નાખીને બરાબર મિક્સ કરી નાખવાનું છે. પછી તમાલપત્ર જે આપણે લીધેલા છે એ તમાલપત્રને ઝીણા 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 ટુકડા કરી અને એ જે લિક્વિડ આપણે બનાવેલું છે કપૂરની ગોળીવાળું એમાં નાખી દેવાનું છે. હવે આ જે 3 વસ્તુ મિક્સ કરેલું આખું લિક્વિડ બને છે એને દિવાસને મૂકી અને સળગાવી દેવાનું છે. સળગાવશો એટલે એમાંથી ધુમાડો નીકળશે. આ જે ધુમાડો જે છે એ એટલો બધો જબરજસ્ત નીકળશે કે માખી મચ્છરનો ઉપદ્રવ છે બિલકુલ શાંત પડી જશે. જબરજસ્ત એટલા માટે કે માખી મચ્છરને બગાડવા માટે છે એટલા માટે. બાકી કપૂરની ગોળી અને સરસો તેલનો જે કાંઈ આખો ધુમાડો નીકળશે એ આપણા જે ઘર છે એને પણ પવિત્ર કરશે અને પોઝિટિવ એનર્જીનો આપણો એક નવો સંચાર ઘરમાં ઊભો થશે. એટલે એક કામ પરથી 2 લાભ થશે, એક તો માખી મચ્છરનો ઉપદ્રવ છે એ પણ દૂર થશે અને સાથે સાથે કપૂરની ગોળીનો ધૂપ કે જે કાંઈ આપણે કહીએ તે કરવાથી પણ આપણો પોઝિટિવ એનર્જી અને આખો જે ઘરનું વાતાવરણ છે પણ શુદ્ધ બની જશે. માટે ખૂબ જ સરસ મજાનો આ પ્રયોગ છે. આ પ્રયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે, એક વખત જરૂર ટ્રાય કરજો. સર્વ જીવને માચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતા.